મિત્રો ખાસ કરીને સ્વનિર્ભર આત્મનિર્ભર એક શબ્દ અત્યારે સરકારે એક પ્રચલિત કર્યો છે અને આપણે આપણા પગ ઉપર કેમ ઊભા રહી શકીએ ખેડૂત આત્મહત્યા કરે છે એવી ઘટનાઓ આપણે અખબારમાં વાંચતા હોઈએ અને એ મુદ્દો બનતો હોય છે રાજકીય મુદ્દો બનતો હોય છે સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે ખેડૂતને શા માટે બીજે નોકરી કરવું પડે છે ખેડૂત શા માટે ખેતરને એમને રેઢું મૂકી અને બીજા કામે લાગી જાય છે ખેડૂત સબસિડીમાંથી મુક્ત થઈ શકે ખેડૂત આત્મહત્યામાંથી મુક્ત થઈ શકે ખેડૂત સ્વનિર્ભર બની શકે આ પ્રશ્ન સાથે આવશું બટુકસી બાપુ પાસે બાપુ આ તો સવાલ છે કે ખેડૂત ખેતીથી ભાગવા માંડ્યો છે યા તો પછી આત્મહત્યા કરે છે યા તો પછી સબસિડી યા તો પછી પોતાના દાગીના દીકરીઓના વહુના દાગીના વેચી અને પછી ટકવાની કોશિશ કરે પણ ટકી નથી શકતું એવી વાત ભૂતકાળમાં વર્તમાન સ્થિતિ શું છે કઈ રીતે ખેડૂત મજબૂત બની શકે ખેડૂતની વીસ વર્ષ પહેલાં તો પરિસ્થિતિ બહુ ખરાબ હતી કે બહુ દેવાદાર બની છે તો છેલ્લા વીસ વર્ષથી બે પાંદડે થયા છે જ્યારે હું મને કોઈ એમાં અજુગતો નહીં લાગે આ સરકાર સક્રિય છે ખેડૂતનો હામી છે તો એ બાબતમાં હજી આપણે એટલા હજી પહોંચ્યા નથી કે જેથી આપણે આત્મનિર્ભર બની શકીએ પણ જે આપણા શ્રી વડાપ્રધાનનું સપનું છે કે ખેડૂતની બમણી આવક કેવી રીતે કરવી અને એમાં એ રાત દિવસ તન તોડ બધા સરકાર મહેનત કરે છે પણ મારો એવો વિચાર છે અંદરનું જેનું જે સપનું છે એ મારો સપનું ક્યારે પૂરો થાય રાહ જોવું ખેડૂત બે એકરની વાવેતરમાં એક એકર માં શું કામ બે એકર ની પેદાશ ન લઈ શકે એવું મેં એક રેકોર્ડ બનાવ્યું છે મારા ફાર્મ ની અંદર હું વેલકમ કરું છું ખેડૂત પાસે આવે જોવે બાબુ તમારું લોકેશન અને અહીંયા ઓફિસ હોય તો અમારા દર્શકોને આપજો જેથી કરીને કરીએ એવું મેં એક રેકોર્ડ બનાવ્યું છે મારા ફાર્મની અંદર હું વેલકમ કરું છું ખેડૂત પાસે આવી જોવે બાબુ તમારું લોકેશન અને અહીંયા કોઈ નંબર હોય તો અમારા દર્શકોને આપજો જેથી કરીને અહીંયા આવી શકે જોઈ શકે હા અને નંબર બે કે ખેડૂતને આત્મનિર્ભર બનાવવું હશે તો આ મોટા જે પ્રગતિ ખેડૂત છે એને સાથે રાખી સરકાર સાથે બેસી જે ઓફિસરો હોય ખાતાકીય રીતે કે કઈ રીતે બની શકે એવા અમારા વિચારો અંદરના એ રજૂ કરીએ અમે એમના વિચારો પ્રેક્ટિકલ ટેકનિકલ બધા સાથે મળી અને મને એવું છે કે ભારતનો ખેડૂત પાંચ એકર જમીન હોય અને પચીસ વીસથી પચીસ લાખ રૂપિયા ન કમાવી શકે એવું હું માનતો નથી અને એવા મારા વિચારો છે અને આઈડિયા પણ છે કે કઈ રીતે કમાવી શકે હું અત્યારે રજૂ નથી કરતો ત્યારે જરૂર પડશે અને આ જ્યારે ટોચ ઉપર જ્યારે પ્રશ્ન ઊભો થશે ત્યારે હું જરૂર એમના પાસે રજૂ કરીશ અને હું હકીકતમાં કહું છું તો આ ખેડૂત સબસિડી મુક્ત તો જ થાય કે આખી જિંદગી આ લાચારી આપણે કેટલો ટાઈમ રાખશું સરકાર આપણને કેટલા વર્ષો સુધી આપશે અને એ પણ આપણે દેશ ભારત દેશના આ ધરતી માતાના દેશ એનામાંથી છૂટવું જ પડશે ભાઈ ક્યારે છૂટાય આ વિચારો અંદર ઉતરે અને ખેડૂત રાષ્ટ્રભક્ત બને એ મારા દેશનું કામ છે તો આગળ વધી શકશું અને એના માટે મારા વિચારો હું રજૂ કરીશ જ્યારે જરૂર પડશે ત્યારે કે એક ખેડૂત ઓછામાં ઓછો વીસથી પચીસ લાખ રૂપિયા ખર્ચી આવક લઈ શકે અને તે પછી કોઈ દિવસ ખેડૂત આમ લાંબો હાથ નહીં કરે અને એ જ્યારે સબસિડી આપણા દેશને બચશે ને તો દેશ આપણો મહાસત્તા થવા જશે કેટલી આપણી આમદાની બચશે અને ખેડૂત પણ એની અંદર વફાદાર રહેશે કેવી રીતે કે હું જો વીસ પચીસ લાખ રૂપિયા પર પાંચ એકરે કમાતો હોઉં તો એક ટકો કે બે ટકા જે બોર્ડર ઉપર મારા જે આ સંરક્ષણ માટે આ સૈનિકો છે તો એને હું મદદ ન કરી શકું ખેડૂતનો પણ એક ટકો એના ભાગ હોવો જ જોઈએ તો જ આ રાષ્ટ્રીય ભાવના સાચી ખેડૂતને હિતમાં છે મિત્રો મેં વાર બટુકસિંહ બાપુને ભાવુક થતાં જોયા છે અને એમની આંખ ભીની થઈ ગઈ કારણ કે એમણે બીજાનું વિચાર્યું છે મિત્રો ખાસ કરીને જ્યારે વ્યક્તિ પોતાના વિશે વિચારતો હોય છે અને આજે બટુકસિંહ બાપુએ ખેડૂતોની ચિંતા કરી છે કે પાંચ એકરમાં તમે પચીસ લાખ કમાઈ શકો છો એમની પાસે આખી આખું પ્લાનિંગ છે અને આજે મને ખૂબ ખુશી થઈ કે એક અંદરથી કહી શકાય કે બાર જ્યારે એમ પાંચમાં પૂછાતો વ્યક્તિ અંદરથી એટલો જ કોમર્સ છે જ્યારે ખેડૂતોની વાત આવે છે તો ખેડૂતો તમે જરા નાસીપત ન થતા બટુકસિંહ બાપુનો સંપર્ક કરજો અને એમની પાસે પ્લાન છે અને તમે હિંમતથી આગળ આવી અને તમારો પણ એક ટકો આ દેશના વિકાસ માટે દેશના સંરક્ષણ માટે વપરાય એવી ભાવના પણ એમની પાસે છે ત્યારે બાપુને હું ખરેખર આજે મને અભિનંદન હું મારા પરિવાર તરફથી ન્યૂઝ પરિવાર તરફથી આપીશ કે બીજા વિશે વિચારી અને એમની આંખ ભીની થતી હોય છે તો મિત્રો ખૂબ આ લિંકને શેર કરજો જેથી કરીને તમને ખબર પડે કે કચ્છના ખૂણે બેઠેલો ખેડૂત સમગ્ર ભારતની ચિંતા કરે છે કેમેરા પર્સન પરેશ જોશી સાથે નવીનગીરી સાથે હું જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ લાઈવ મઉ માંડવી કચ્છ ગુજરાત